હવે વાત કરીએ તો બોડેલીની. બોડેલી પોસ્ટ ઓફિસમાં સ્ટાફની સમસ્યાને લઈને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો. છોટાઉદેપુર જિલ્લાના મધ્યમાં આવેલ બોડેલી પોસ્ટ ઓફિસના કામ અર્થે આવનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અહીં આવતા લોકો, જેમાં ખાસ કરીને વાત કરીએ તો સિનિયર સિટીઝન, પોતાના ખાતામાં પૈસા ઉપાડવા કે અન્ય કામ માટે આવતા વૃદ્ધ લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવે છે. તો કેટલીક મહિલાઓ દીકરીઓ બેટી બચાવો બેટી પઢાઓના ફોર્મ ભરવા માટે ઘરકામ છોડી અને કલાકો સુધી અટવાય છે. અને અહીં આવતા પોસ્ટના એજન્ટો પણ પોસ્ટની ધીમી ગતિએ ચાલતી કામગીરીને કારણે મુશ્કેલીમાં મુકાય છે. અહીંના પોસ્ટ માસ્ટર સાથે વાત કરવામાં આવી તો તેઓનું કહેવું છે કે ઓફિસમાં 5 ક્લાર્ક હતા, પરંતુ હાલમાં માત્ર 2 જ ક્લાર્ક છે, જેના કારણે આ સમસ્યા સર્જાય છે. અહીં કર્મચારીઓમાં વધારો કરવામાં આવે તો સમસ્યાનું નિવારણ આવી શકે તેમ છે. કેટલીક વખતે કનેક્ટિવિટી તો હાલ કર્મચારીઓની ઘટ બોડેલી સેન્ટરમાં આવેલ પોસ્ટ ઓફિસમાં કાયમી સમસ્યાને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અલ્લા રખા પઠાણ, ZSTV, નસવાડી. હું સિનિયર સિટીઝન છું, મારું RDનું ખાતું પાકી ગયેલું છે. 2-4 દિવસથી ધક્કા ખાઉં છું, પણ ક્લોઝ થતું નથી ને પેમેન્ટ થતું નથી. આ તો સિનિયર સિટીઝન છું, તબિયત સારી રહેતી નથી. 2-3 દિવસથી ધક્કા ખાયા કરું છું અને હેરાન પરેશાન થઈ ગયું છે. જો સ્ટાફને કમી છે તો સ્ટાફ મૂકી દેતા હોય એક વધારાનો, અને અહીંયાળી બધા કર્મચારીની પૂર્તતા થઈ જતી હોય તો અમારે જેવાને હેરાન થવાનું મટી જાય. એ વાત છે. જે ઓનલાઈન બધું કરો છો ને બધી વહીવટો સુધારવાની વાતો કરે છે, પણ એમાં કંઈ દેખાતું નથી. Thank you.